સૌરાષ્ટ્રથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સૌરાષ્ટ્રમાં રેલવે વ્યવહાર 10 દિવસ સુધી ખોરવાશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં રેલવે વ્યવહાર 10 દિવસ સુધી ખોરવાશે। સૌરાષ્ટ્રમાં રેલવેને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં જામનગર ઇન્ટરસિટી આવતીકાલથી રદ કરવામાં આવી છે। રાજકોટ સુરેન્દ્રનગર ડબલ ટ્રેકનું કામ ચાલી રહ્યું છે, જેના લઈને 10 દિવસ સુધી ટ્રેન ખોરવાશે। 23 મે થી 2 માસ સુધી ટ્રેનોની અસર થશે। 2 ટ્રેન સંપૂર્ણ અને 4 ટ્રેનો આંશિક રીતે રદ કરી દેવામાં આવી છે। હવેથી 5 ટ્રેનો મોડી દોડશે તેવી જાણકારી પણ સામે આવી રહી છે। વેકેશન દરમિયાન રેલવે વ્યવહાર ખોરવાયો છે। સંવાદદાતા સત્યમ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સત્યમ, સૌરાષ્ટ્રમાં રેલવે વ્યવહાર ખોરવાયો છે, 10 દિવસ માટે બંધ કરવાનું એલાન કરાયું છે, શું છે વિગત? ચોક્કસથી, એક તરફ ઉનાળાની વેકેશનની શરૂઆત થવા જઈ રહી છે અને ઉલ્લેખનીય વાત છે કે છેલ્લા 3 વર્ષથી કોરોનાના કારણે લોકો ફરવા માટે નહોતા જઈ શકતા, પરંતુ હવે જ્યારે કોરોનાના કેસો શૂન્ય ડિજિટ પર આવી રહ્યા છે ત્યારે જે નિયંત્રણો છે તે પણ હટાવી લેવામાં આવ્યું છે, ત્યારે લોકો આ વખતે વેકેશનમાં મોટી સંખ્યામાં ફરવા અને જે ટુરિસ્ટ પેલેસ છે કે જ્યાં ફરવાલાયક સ્થળો છે કે જ્યાં લોકોની મેળાવડો વધારે થશે તેવું પણ સરકાર માની રહી છે, ત્યારે એવી વચ્ચે સૌરાષ્ટ્રવાસીઓ માટે એક નબળા સમાચાર છે। કારણ કે જે ખાસ કરીને મોટાભાગના લોકો સૌરાષ્ટ્રમાંથી દૂર દૂર સુધી ફરવા રેલવે મારફતે જતા હોય છે અને કોઈ પણ બહારના રાજ્યમાં ટ્રેન જતી હોય તો તે સૌરાષ્ટ્રમાંથી પસાર થઈને જ જતી હોય છે, ત્યારે એવી વચ્ચે સૌરાષ્ટ્રમાં 10 દિવસ સુધી રેલવે વ્યવહાર છે કે તે ખોરવાશે। રાજકોટ સુરેન્દ્રનગર જે ડબલ ટ્રેક કામને લઈને 23 મે થી 2 માસ સુધી એટલે કહી શકાય કે 10 દિવસ સુધી આ ટ્રેન વ્યવહાર ખોરવાશે અને ખૂબ જ મોટા પ્રમાણમાં જે ટ્રેન છે કે જેની અવર જવર રહેતી હોય છે તેના ઉપર અસર પડશે। જી સત્યમ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। સૌરાષ્ટ્રમાં રેલવે વ્યવહાર 10 દિવસ સુધી ખોરવાશે તેવી માહિતી સામે આવી છે। રાજકોટ સુરેન્દ્રનગર ડબલ ટ્રેકનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે 10 દિવસ સુધી રેલવે વ્યવહાર ખોરવાશે।